છો, નિમિત્ત માત્ર તમે છો, કરનાર તો હું છું. આ ભાગવતની કથા પરિવારે બેહાડી છે, પણ પરિવાર તો નિમિત્ત માત્ર છે, કરનાર મારો હરિ છે. આપણે તો નિમિત્ત છીએ. તમારા ઘરે કોઈ આવે ને તમે જમાડી દો ને કોઈ ગરીબને, ત્યારે એવું કહેજો કે હે મારા નાથ, તું ભૂખ્યો બની અને મારે આંગણે આવ્યો, મને જમાડવાનો અવસર આપી ગયો. તું દરિદ્ર બની ને મારે ઘરે આવ્યો અને મને વસ્ત્ર પહેરાવવાનો અવસર આપી દીધો. મારો હરિ કરે. આમ તો પાછા બોલીએ તો છીએ આપણે, મારા હરિ વિના એક પાંદડું ન હલે, અને વળી પાછી વાત આવે ત્યારે મેં કર્યું. નથી ઘણા કહેતા, અમે ગયા ત્યારે કાંઈ વ્યવસ્થા નહોતી, અમે જ્ઞાન બધી વ્યવસ્થા થઈ ગઈ. પછી કોઈ એમ કે તમે ગયા પણ ત્યાં બગડ્યું તો ત્યારે હું નહોતો, બગડ્યું ત્યારે નહોતો, સારું કર્યું ત્યારે હું હતો. આનો અર્થ એમ કરી શકાય, કરનાર આપણે નથી, કરનાર મારો હરિ છે. એટલા માટે તો ભગવાન ગીતાની અંદર કહે છે કે પાર્થ, તું માત્ર નિમિત્ત છે, કરનાર તો હું છું. વિચાર તો કરો, મૂળમાં પાણી નાખો અને નાળિયેરમાં પાણી ભરાય, કેવું મીઠું પાણી. મોરના પીછમાં મારા હરિએ કેવી પીછી વાપરી કે ગમે એટલા ચોમાસા આવે પણ રંગ ધોવાય નહીં. આપણા કરેલા રંગ ધોવાઈ જાય પણ મારા હરિનો કરેલો રંગ ધોવાય નહીં. દાડમમાં દાણા ગોઠવાઈ ગયા હોય એને કાઢીને પાછા ગોઠવી દો. લ્યો, દાડમના દાણાને કાઢીને પાછા ગોઠવી દો. એ મારો વાલો કેમ ગોઠવતો હશે? ઓલું સીતાફળ કેવા બી સરસ ગોઠવ્યા, અને અંદર કેવું સરસ મધુર મારા હરિએ મૂક્યું. આ કેરી તમે જુઓ, અલગ અલગ ભાતની, અલગ અલગ જાતની કેવી કેરી. આ બધું કરનાર તો મારો હરિ છે. એટલા માટે રક્ષાબેન આગળ કહે છે, એક જ ખેતર, એક જ ખાતર, એક પવન, એક પાણી. ધ્યાનથી બરાબર સાંભળજો, એક જ ખાતર, એક જ ખેતર, એક પવન, એક પાણી, એક જ ચંદર, એક જ સૂરજ સમૃતો અને માણી, તોય ગુલાબ તું આતો તોરો, ઓલો ડોલરિયો કેમ ગોરો. એકનું એક ખેતર, એમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કેટલી બધી વસ્તુ મારો વાલો ભરી દે છે. એટલા માટે હરિ વ્યાપક છે. ગોસ્વામીજી તો ચરિતાર્થ કર્યું, હરિ વ્યાપક સર્વત્ર સમા. Oh,
છે. કૃષ્ણ કહેતા આજની કથાને આપણે વિરામ દઈએ. દરરોજ સવારમાં 9 થી 1 સુધી કથા ચાલશે, ત્યારબાદ કથાને વિરામ. આજના દિવસનો પ્રથમ દિવસ મહાત્મયની કથાને થોડા શ્લોકોમાં ગાય અને વિરામ આપો. આરતી કરીએ પહેલા 2-4 મિનિટ માટે ભગવાનની ધૂન કરીએ ભાવથી. હેતાળી પાડીને રામ રામ બોલ જો, તાળી પાડીને રામ રામ બોલ જો, તાળી પાડીને રામ રામ બોલ જો, તાળી પાડીને રામ રામ બોલ જો. તમે અંતર ના પડદા બોલ જો રે, તાળી પાડીને રામ રામ બોલ જો રે, તમે તાળે પાડીને રામ રામ બોલ જો રે, તાળે પાડીને રામ રામ હરિ બોલ. એ હાલો મારા વાલા, હાલો હાલો ખાતરિયા પરિવાર, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી, એણે મને માયા લગાડી મારે વાલ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી. હાલો બાપા હાલો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી રે. જેમ ખેતર માં દાણા વવાય છે, જેમ ખેતર માં દાણા વવાય છે, જેમ ખેતર માં દાણા વવાય છે, એમાં પંખેડા ચણી ચણી જાય છે રે. તાળી પાડીને રામ રામ બોલ જો, એમાં પંખેડા ચણી ચણી જાય છે રે. તાળી પાડીને રામ રામ બોલ જો, એ તાળી પાડો તમારા રામની જય બી, તાળી પડાય ના તાળી પાડો તમારા રામની. હલો સાહેબ,
આરતી કરી પહેલા આવો સાહેબ. આવકારવા માગે છે, એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરવા માગે છે. તો સૌ પ્રથમ બાઘાભાઈ ભમ્મર બોરડાથી પધાર્યા છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવે. અને વાલાબાપાના મોટા દીકરા લાલજીભાઈ વાલાભાઈ, એમને વિનંતી કરું કે એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. બાઘાભાઈ ભમ્મર ગામ બોરડા, એમને વિનંતી કરું મંચ ઉપર આવે. લાલજીભાઈ વાલાભાઈ કાતરિયા, એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. ત્યારબાદ ઝીણાદાસ બાપુ ઉપસ્થિત છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવે. અશોકભાઈ વાલાભાઈ કાતરિયા, એમનું શાલ ઓઢાડી સન્માન કરશે. ઝીણાદાસ બાપુ મંચ ઉપર આવે. અશોકભાઈ વાલાભાઈ કાતરિયા, એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. ત્યારબાદ રામજીભાઈ વાણિયા ગામ રીંગણિયાળા અત્રે ઉપસ્થિત છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવે. અને વાલાબાપા, એમને વિનંતી કરું એ પણ મંચ ઉપર આવે. અને રામજીભાઈ વાણિયા, એમનું શાલ ઓઢાડીને સન્માન કરે. રામજીભાઈ વાણિયા રીંગણિયાળા અત્રે ઉપસ્થિત છે, વાલાબાપાને વિનંતી કરું એ મંચ ઉપર આવે અને એમનું શાલ ઓઢાડી અને સન્માન કરે. શ્રોતાગણ માટે પણ એક ખાસ સૂચના છે, વિનંતી છે કે દરેક ભાઈઓ તથા બહેનો પ્રસાદ લઈ અને પછી જ ઘરે જશે. સાથે સાથે એક કાળજી પણ લેશે, સાથે બાળકો હશે એટલે પ્રસાદનો બગાડ ન થાય એ બાબતની ખાસ તકેદારી રાખે. ભગવાનનો પ્રસાદ છે, એનો બગાડ ન થવો એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. વાલાબાપા એ રામજીભાઈ વાણિયા, એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. સાથે સાથે શ્રોતાગણ માટે એક જાહેરાત છે, આજે રાત્રે સિરધરા ખોડિયારમાં સિરોડા ત્યાં ડાયરાનું આયોજન છે અને આવતીકાલે હવનનું આયોજન છે. તો તમામ શ્રોતાગણ અત્રે ઉપસ્થિત છે, એમને અને સમગ્ર સમાજને એ વ્યવસ્થાપક કમિટી ડાયરાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવે છે. સાથે સાથે આજે ડુંડાસ ખાતે વસરાજ દાદાના સાનિધ્યમાં રાત્રે ડાયરાનું આયોજન છે અને આવતીકાલે યજ્ઞનું આયોજન છે. ત્યાંનું પણ એ નિમંત્રણ ત્યાંની વ્યવસ્થાપક કમિટીએ પાઠવેલું છે. અને હવે આરતી, આવો યજમાનો આરતી કરી લઈએ આપણે. લાલાભાઈ અશોકભાઈ આરતી માટે આવો. આરતી બહુ સહેલી છે, શબ્દો સહેલા છે, તાળી પાડીને આરતી ગાવાનો પ્રયત્ન આપણે કરીશું. દીવડા જગમગ જગમગ થા, દીવડા જગમગ જગમગ થા, હે દીવડા જગમગ જગમગ થા, દીવડા જગમગ જગમગ થા, હે